श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्था संचालित श्री ज्ञानबाग गुरुकुल जूनागढ़ जीएसबी एजुकेशन ऑनलाइन में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मारू नाम छे पिठियाकरण, मारो नाम पिठियाकरण, मारो विषय छे सामाजिक विज्ञान, हूँ मारो अभ्यास छे एमए बीए। हूँ आज धोरण 9 में जे आपणे आगला लेक्चर में मैं तमने पाठ भणाव्यो हतो पाठ 13 भारतनुं स्थान भूस्तरीय रचना अने भूपृष्ठनो भाग पहला એના જે અધૂરો પાઠ હતો આપણે થોડો ટોપિકને આગળ હકાયું હતું આગલા લેક્ચરમાં એ જ ફરી પાછું એમાંથી થોડુંક આગળ વધી અને વધારાની માહિતી તમને પૂરી પાડે છે। તો બધા મિત્રો ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી વિડિયો જોજો, જેથી કરીને એક એક ટોપિક એક એક બાબત તમને ફટાફટ યાદ રહી જાય અને પરીક્ષામાં આપણે સારા માર્ક મેળવી શકીએ છીએ। પહેલાનું આપણે જે આગલા પાઠનું રિવિઝન કરાવું છું તમને, તો આગલા પાઠમાં આપણે આગલા ટોપિકમાં જે લેક્ચરમાં ભણ્યા હતા કે ઉત્તર દક્ષિણની મેં તમને લંબાઈ કીધી હતી, કેટલી કીધી ઉત્તર દક્ષિણની મિત્રો લંબાઈ ત્યાં છે 3214 કિલોમીટર ઉત્તર દક્ષિણની લંબાઈ મેં તમને કીધી હતી મિત્રો, ખાસ યાદ રાખજો। પૂર્વ પશ્ચિમની ભારતની મેં લંબાઈ કેટલી કીધી હતી 2933 કિલોમીટર પૂર્વ પશ્ચિમની લંબાઈ છે। ઉત્તર દક્ષિણમાં ક્યાંથી ક્યાં સુધીની હતી, તો કે જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી સુધી। પૂર્વ પશ્ચિમમાં ક્યાંથી ક્યાં સુધી હતી, તો કે ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી હતી। આ હતું ભારતનું આખે આખો આપણે મેં તમને કીધું ક્ષેત્રફળ માપ્યું આપણું કે ભારત અવળો વિસ્તરેલો છે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બાજુ ફેલાયેલો છે એની માહિતી મેં આપી હતી તમને મિત્રો। ભારતની મધ્યમાંથી એ આપણે આગળ ભણ્યા હતા કયું વૃત્ત પસાર થાય છે, કાલે જ ભણાવ્યું તમને, તો કયું વૃત્ત પસાર થાય છે, કર્કવૃત્ત પસાર થાય છે, જે ભારતને કેટલા ભાગમાં વહેંચે છે, બે ભાગમાં વહેંચે છે। આ ઉપરાંત આપણે જોઈએ છીએ પૂર્વ અને પશ્ચિમની સ્થાનિક સમયમાં કેટલો ફેરફાર રહેતો હતો, તો કે 2 કલાક, એટલા માટે આપણે પ્રમાણ સમય રેખા નક્કી કરી કે ક્યાંમાંથી પસાર થતી હતી, તો કે અલ્હાબાદમાંથી પસાર થતી હતી। કેટલા રેખાંશ ઉપર, તો કે 82.30 પૂર્વ રેખાંશ પરથી જે સમય નક્કી કરવામાં આવ્યો છે એ સમય આખા ભારતનો સમય ગણવામાં આવે છે, એટલે 12 વાગ્યા હોય એટલે આખા ભારતમાં 12 મિત્રો સમજાયું હતું મેં તમને, એ કીધું હતું। પછી રેખાંશ કોને કહેવાય, અક્ષાંશ કોને કહેવાય, તો પૃથ્વી ઉપર કલ્પિત ઊભી રેખાને આપણે શું કહેવું, રેખાંશ, અને પૃથ્વી ઉપર કલ્પિત આડી રેખાને આપણે શું કહેવું, અક્ષાંશ। મિત્રો ભણ્યા એ હવે એવું જ વધારે પડતું આપણે, એટલું મેં તમને આગલું ભણાવ્યું હતું એને તમને મેં છૂટી છવાઈ માહિતી આપી। હવે એ આગળ ભણવાનું છે, આપણે ભારતનો વિસ્તારની વાત કરવાની છે, આગળ ભણીએ તો ભારતનો કુલ વિસ્તાર આખું ભારત તો કેટલું વહેંચાયેલું છે, તો આપણાથી કેટલા દેશો મોટા હશે,
तो विश्वना छ देशों एवा छे जे आपड़ा थी खूब ज मोटा छे। तो एवा आपणे कहे के क्या क्या साहेब छ देशों मोटा हशे, तो एना माटे मैं मित्रों याद बनाव्यु छे सूत्र, सूत्र आधारित आपणे याद राखजो। जो लखे अमेची ब्रावो सूत्र क्यों राखशू आपणे, विश्वना क्या क्या छ देशों आपड़ा थी मोटा छे सूत्र, तो के रकेजी रके अमेची ब्रावो। तो र એટલે મિત્રો પહેલો દેશ, તો કે વિશ્વમાં આપણે જે રસકારને દેશ કે મોટા મોટો દેશ રશિયા છે, બીજો કેનેડા છે, એટલે ર કે પછી અમે અમેચી આ ભેગું ર કે અમેચી બ્રાવો સૂત્ર હું રાખું ર કે અમેચી બ્રાવો। ર એટલે રશિયા, કે એટલે કેનેડા, અમે એટલે અમેરિકા, જી એટલે ચીન, બ્રા એટલે બ્રાઝિલ, અને ઓ એટલે ઓસ્ટ્રેલિયા, અને સાતમા ક્રમે કયો દેશ આવશે, ભારત। ભારતના આ છ દેશો ભારતથી વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટા બનના થાય છે। હવે મિત્રો એવું યાદ રાખો, ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણે આવેલો છે। આપણે આગળ ભણ્યા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ મેર અને પાઠ્યપુસ્તક આધારિત સમજાવ્યું હતું। એશિયા ખંડની મુલાકાત લેવા જાય તો એશિયા ખંડની દક્ષિણ દિશામાં કયો દેશ આવેલો છે, ભારત દેશને ગણના થાય છે। ઉત્તરમાં આપણે જોઈએ છીએ આ ક્યાં થી આયા, આ ઉત્તર દિશામાં તમને કહું તો ઉત્તર દિશામાં આયા આખે આખે આ બધી પર્વત શ્રેણીઓથી ઘેરાયેલું તમને જોવા મળે છે। પર્વત શ્રેણીથી ઘેરાયેલું બધી જે ઉત્તર પશ્ચિમ વિસ્તરેલો જોવા મળે છે। જો ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણી સેંકડો કિલોમીટર લંબાઈ પશ્ચિમ પૂર્વ તરફ, આ દિશા થાય પશ્ચિમ પૂર્વ, આ દિશા થાય પશ્ચિમ, આ દિશા થાય ઉત્તર, અને આ દિશા થાય દક્ષિણ। આમ ઉત્તર પશ્ચિમ બાજુ આપણે જોઈએ છે વિસ્તરેલી પર્વત શ્રેણી તમને જોવા મળે છે। ઉપરાંત જો કિલોમીટર લંબાઈ તેના કારણે ચીન અને તિબ્બત સાથે આવક જાવક કેવળ ઊંચાઈ આવેલા પર્વતીય ઘાટની મારફત જ શક્ય, અહીંયા આવેલું છે તિબ્બત અને અહીંયા આવેલું છે ચીન। બાકી આપણે જોઈએ ચીન અને તિબ્બત જવા માટે પર્વતીય ઘાટ સિવાયના રસ્તા આપણે પ્લેન માં જઈ શકીએ છીએ। બાકી જો જમીન માર્ગે આપણે વ્યવહાર કરવો હોય તો આપણે ઉપયોગ કરવો પડે પર્વતીય ઘાટ મારફત આપણે ચીન કા તિબેટ જઈ શકીએ, જે ખૂબ જ દુર્ગમ છે, વારંવાર બરફની શિલાઓ પડતી હોય છે અને એવું ખૂબ ઊંચાઈ એવા પર્વત શ્રેણી છે, જે તે વ્યૂહાત્મક દ્રષ્ટિએ આપણે મહત્વનું છે, કોઈ મુશ્કેલી આવતી નથી, કારણ કે એ જે પર્વતીય ઘાટ છે ખૂબ જ આકરા અથવા તો કઠિન છે, મુશ્કેલી ભર્યા છે એટલા માટે। બીજું કઈ હવે ઉત્તર ભારતની મેં વાત કરી દીધી તમને, તો ઉત્તર ભારત પર્વત શ્રેણીઓથી ઘેરાયેલો છે, પૂર્વ પશ્ચિમ પથરાયેલો છે, જેને કારણે ચીન અને તિબ્બતમાં આપણે આવન જાવડ અથવા તો વેપાર કરવો હોય તો જમીન માર્ગમાં પર્વતીય ઘાટનો ઉપયોગ કરવો પડે છે। હવે દક્ષિણ ભારતની વાત કરું, આ ભારત દેખાય છે, દક્ષિણ ભારતની વાત કરવાની છે, તો દક્ષિણ ભારત દ્વીપકલ્પીય એ મેં આગલા પીરિયડમાં તમને કીધું હતું, દક્ષિણ ભારત છે એ કેવું સ્થાન ધરાવે છે, દ્વીપકલ્પ સ્થાન ધરાવે, તો દ્વીપકલ્પ શું કામ સ્થાન ધરાવે છે એ મેં તમને વ્યાખ્યા કરી દીધી, જેની ત્રણેય બાજુ સમુદ્ર અથવા તો પાણી હોય એને શબ્દ વાપરશું આપણે દ્વીપકલ્પ, જેની ચારેય બાજુ પાણી હોય અને ચારેય બાજુ સમુદ્રથી ઘેરાયેલો હોય તેને કહેવાય દ્વીપ અથવા તો આપણે ભાષામાં કહીએ ટાપુ। તો દ્વીપ દક્ષિણ ભારતને દ્વીપકલ્પ કીધો છે, શું કામે, તો કે પશ્ચિમે આપણે જોઈએ છીએ પૂર્વે બંગાળ, જેથી કરીને ત્રણેય બાજુ પાણી થયું, ત્રણેય બાજુ સમુદ્ર થયું, દક્ષિણ ભારતને ક્યાં નામ આવે,
द्वीपकल्प तरीके ओळखाय छे। જો પક્ષીને અરબસાગર આ સમુદ્ર જળમાર્ગ માટે ખૂબ જ ઉપયોગી છે। દેશ વિદેશમાં આપણે તમે છઠ્ઠા આઠમા આઠમાથી ભણો છો, તમે દેશ વિદેશના જે પોર્ટુગીઝ આવ્યો, ફ્રેન્ચ આવ્યો, અંગ્રેજ આવ્યો, યાદ છે કે નહીં મિત્રો? ક્યાં માર્ગે આવ્યો તમારા? તો કે સમુદ્ર માર્ગે આવ્યો હતા ને। જેથી કરીને સમુદ્ર આપણને આમ ત્રણેય બાજુ સમુદ્ર મળેલો છે, જેને કારણે અનેક દેશ વિદેશની વિદેશી પ્રજાઓ મોટો વધુ પડતે સમુદ્રના માર્ગે ભારતમાં વેપાર કરવા માટે આવ્યા હતા। જો સમુદ્ર જળમાર્ગ માટે પણ ઉપયોગી છે ને, જળમાર્ગ આમ વહેલો પડે, તમે પર્વતીય આપણે ખટારાને ટ્રકના માલ સામાનની એક ફેરતા પણ એટલી બધી માત્રામાં નો ફેરફાર કરી આવો, અથવા તો બીજા દેશમાં લઈ જવું છે તો પ્લેનમાં કેટલું હમાય જાજો, પણ પ્લેનમાં સંભાવના વધુ પડતી ઓછી રહે છે। એ સમુદ્રમાં કે જળમાર્ગમાં જોજો તમે સ્ટીમર જહાજ મોટા મોટા આપણે જે કિલોમીટર બે બે કિલોમીટર પાંચ પાંચ કિલોમીટર સુધી પથરાયેલા એવડા તમને જહાજો જોવા મળે છે, તો એ વધુ માત્રામાં સંખ્યાની અથવા તો માલ સામાનની હેરફેર કરવા માટે જળમાર્ગ ખૂબ જ ઉપયોગી છે। તો આ ત્રણેય બાજુ સમુદ્ર મળેલા છે, જેથી વધુ માત્રામાં આપણે માલ સામાનની હેરફેર આ જળમાર્ગો દ્વારા કરીએ છીએ। ભારતે ભારતીય આગમન થયેલી આપણે કે સંસ્કૃતિના તત્વો પણ સંસ્કૃતિના તત્વો પણ સ્વીકાર્યા છે। મોસ્ટ ઓફ અંગ્રેજો, ફ્રેન્ચો, હોલંદા, ડચ, પોર્ટુગીઝ આ બધી પ્રજા આપણે ભેળા, બધી પ્રજા સમુદ્રને અથવા તો પ્રાચીન સમયની કહો ઓસ્ટ્રેલોઇડ, નેગ્રીટો, દ્રવિડ, આર્યો વગેરે એમાંની મોસ્ટ ઓફ પ્રજાઓ હતી। એ મોસ્ટ ઓફ પ્રજા વધુ પડતી દરિયાઈ માર્ગે ભારતમાં વેપાર કરવા આવી હતી અને ભારત પ્રાચીન સમયમાં સોનેરી ચીડિયા ગણાતો ખૂબ જ સમૃદ્ધ ભારત દેશ હતો, જેને કારણે દેશ વિદેશના હજારો પ્રવાસીઓ વેપારીઓ ભારતમાં વેપાર કરવા માટે આવતા હતા, જેને એ અહીંયા સ્થાયી થઈ ગયા અને ફરી આપણી સંસ્કૃતિ અને એની સંસ્કૃતિનું સમિશ્રણ થતું ગયું। જો ભારતે ભારતીય આગમન થઈને સંસ્કૃતિના જે જે આપણે સારા સારા તત્વો લાગ્યા, બધા સારા સારા તત્વો આપણે આપણી સંસ્કૃતિમાં સમાવી લીધા, એને કારણે વિશ્વની બધી સંસ્કૃતિમાં મહાન સંસ્કૃતિમાં જો ગણના થતી હોય તો એ ભારતની સંસ્કૃતિની ગણના થાય છે। તેઓ ભારતીય સમાજમાં બધા ભળી ગયા અને પછી આપણે જોઈએ છીએ કે આજે કોઈ, મેં તમને કીધું એમ, ઓસ્ટ્રેલોઇડ કોણ છે, નેગ્રીટો કોણ છે, દ્રવિડો કોણ છે, અંગ્રેજો, પોર્ટુગીઝ આવું કોઈ ભારતમાં જોવા મળતું નથી। બધા ભારતીય થઈ ગયા, ઇન્ડિયન થઈ ગયા અને બધા ભારતમાં ભણી ગયા છે। એવું જ મિત્રો, જો ભારત આપણે જોઈએ છીએ વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વનું સ્થાન, પૂર્વ ગોળાર્ધમાં મહત્વનું સ્થાન ધરાવે છે, વ્યૂહાત્મક મહત્વ છે એટલે રક્ષણની દ્રષ્ટિએ આપણે જોઈએ છીએ પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે, જેને કારણે પર્વત શ્રેણીઓ, હિમાલય અથવા તો આપણે કહીએ દક્ષિણે મહાસાગરો મળેલા છે, જેને કારણે વ્યૂહાત્મક રક્ષણની દ્રષ્ટિએ ભારત મહત્વનું સ્થાન ધરાવે છે। પ્રાચીન કાળમાં સંબંધો વિકસાવવામાં એકબીજા દેશો સાથે, એકબીજી પ્રજા સાથે આપણે જોઈએ છીએ સંબંધો વિકસાવવામાં, સારો એવો વેપાર કરવા માટે પણ જો મહત્વનું યોગદાન આપ્યું તો આ ત્રણે ત્રણ આપણે જોઈએ સમુદ્રના કારણે આપણે જોઈએ કે વધારે પડતા આપણે સંબંધો સારા વિકસાવી શક્યા છીએ। હિન્દ મહાસાગર આપણે જોઈએ, મેં તમને કીધું હિન્દ મહાસાગર ક્યાં આવ્યો, તો કે દક્ષિણે, દક્ષિણે હિન્દ મહાસાગર શીર્ષસ્થ અને માથે માથે કયો દેશ આવ્યો છે, ભારત। હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત દેશ આવેલો છે। આ ઉપરાંત આપણે બીજી વાત કરીએ તો આજુબાજુના જે એશિયા ખંડમાં આપણે આગળ ભેળા કઈ દિશામાં આવતો હતો, ભારત દક્ષિણ દિશામાં, એટલે ઉત્તર પૂર્વ પશ્ચિમ દિશામાં આપણે વેપાર કરવો હોય કે ન કરવો હોય, એ પૂર્વ એશિયાના દેશો સાથે વેપાર કરવો હોય, દક્ષિણ એશિયાના દેશો સાથે વેપાર કરવો હોય, પૂર્વ આફ્રિકાના દેશો સાથે વેપાર કરવો હોય કે દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે જો આપણે વેપાર કરવો હોય તો વેપાર માટે પણ સમુદ્ર માર્ગ દ્વારા ભારતનો સંબંધોનો સારો એવો વિકાસ થયો છે। વધુ સામાનની માલની હેરફેર કરવા માટે આ સમુદ્રો ખૂબ જ ઉપયોગી હતા, જેને કારણે પૂર્વ એશિયા, દક્ષિણ એશિયા, પૂર્વ આફ્રિકા, દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે આપણો વેપાર અથવા તો સંબંધ સારામાં સારો વિકાસ થયો છે। હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશ, એક હિન્દ મહાસાગરને જેટલું હિન્દ મહાસાગર આપણને મળેલો છે તટીય સીમા જે વિસ્તરેલો છે,
કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી એકોય દેશને હિંદ મહાસાગર જેટલો વિસ્તારમાં આપણને મળેલો છે એટલો એકોય દેશને મળેલો નથી। એટલે આપણે હિંદ મહાસાગર પરથી આપણે જોઈએ છે કે આપણા ભારત દેશનું પ્રાચીનત્વ તો જૂનું નામ આપણે હિંદ મહાસાગર ઉપરથી હું રાખ્યું છે મિત્રો હિન્દુસ્તાન। क्या नाम है ओळखतुं भारत के नाम हिंदुस्तान ना नाम है ओळखाय छे। तो ये हिंदुस्तान नो नाम राखवा पाछळ समुद्र नो जो योगदान थयुं के नो थयुं क्या महासागर ना नाम पर थी तो के हिंद महासागर ना नाम पर थी अपना आ देश नो नाम हिंदुस्तान राख्युं छे। मित्रों समझाई गयुं छे मैं तमने एक टॉपिक बनाव्यो छे फरी पाछो रिविजन करायो तो फटाफट। जो विस्तार में बात करिए तो भारत का कुल विस्तार मित्रों ने कितना कीधो तो 32.8 आको थाय 32,83,263 लाख चौरस किमी। पर आपरे टूक में याद रखना छे 32.8 लाख चौरस किमी छे। क्षेत्रफल विस्तार में आपरे जो छे भारत कितना मात्रा में आवे छे 7 मात्रा में आवे छे। विश्वना भूमि भाग ना कितना टका भाग धरावे छे तो के 2.42% भाग धरावे छे। વિશ્વના દેશો આપણે જોઈએ છે કેટલા દેશો ભારતથી મોટા છે તો કે 6 દેશો ભારતથી મોટા છે। સૂત્ર મે તમને હું યાદ રાખવાનું કીધું હતું ર કે અમેરિકી બ્રાવો ર એટલે રશિયા કે એટલે કેનેડા અમે એટલે અમેરિકા જી એટલે ચીન બ્રા એટલે બ્રાઝિલ નો ઓ એટલે ઓસ્ટ્રેલિયા। ભારતથી આવા 6 દેશો મોટા છે। આગળ વાત કરીએ તો ભારત આપણે જોઈએ છે ક્યાં ગોળાર્ધમાં આવેલો મહત્વનો દેશ છે તો કે પૂર્વ ગોળાર્ધમાં સોરી જો ભારતનો ભૂમિભાગ આપણે જોઈએ એશિયા ખંડની આપણે જોઈએ કઈ દિશામાં ભારત આવેલો છે તો કે દક્ષિણ દિશામાં ભારત આવેલો છે। ઉત્તરની વાત કરું તો ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણી જે પૂર્વ પશ્ચિમ તરફ વિસ્તરાયેલી જોવા મળે છે એને કારણે આપણો બાજુનો જે તિબ્બત અને ચીન સાથે જો વેપાર કરવો હોય તો કેનો ઉપયોગ કરવો જોઈએ પર્વતીય ઘાટની મારફત તમે વેપાર ધંધો કરી શકો છો। દક્ષિણ ભારત આપણે જોઈએ છે કેવું સ્થાન ધરાવે છે તો કે દ્વીપકલ્પીય સ્થાન ધરાવે છે। દ્વીપકલ્પીય સ્થાન એટલા માટે ધરાવે છે કારણ કે પૂર્વે બંગાળાની ખાડી દક્ષિણે હિંદ મહાસાગર અને પશ્ચિમે અરબ સાગર આવેલો છે એટલા માટે આ સમુદ્રને કારણે જળમાર્ગ માટે ખૂબ જ ઉપયોગી થયો છે। આપણા ભારતે બહારથી આગમન થયેલી સંસ્કૃતિના તત્વો પણ સ્વીકારી લીધા છે જેને કારણે ભારતની સંસ્કૃતિમાં એ લોકો ભળી ગયા છે। આપણા ભારત આપણે વ્યૂહાત્મક દ્રષ્ટિએ ક્યાં ગોળાર્ધમાં મહત્વનું સ્થાન ધરાવે છે તો કે પૂર્વ ગોળાર્ધમાં મહત્વનું સ્થાન ધરાવે છે। આ ઉપરાંત પ્રાચીન કાળમાં સંબંધો વિકસાવવામાં પણ સમુદ્રનું મહત્વનું યોગદાન છે। હિંદ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને માથા ઉપર કયો દેશ આવેલો છે તો કે ભારત દેશ આવેલો છે। ક્યાં ક્યાં દેશો સાથે વેપાર કરતા આપણે સમુદ્ર દ્વારા પૂર્વ એશિયા દક્ષિણ એશિયા પૂર્વ આફ્રિકા દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે આપણે સમુદ્ર માર્ગો દ્વારા વેપાર ધંધા રોજગાર ચલાવતા હતા। હિંદ મહાસાગરની તટીય સીમા કોઈ પણ દેશને મળેલી નથી। મોટો વધુ પડતી કયા દેશને મળેલી છે ભારતને જેથી ભારતનું નામ શું પડ્યું હિન્દુસ્તાન। મિત્રો જે આ મેં ટોપિક સમજાવ્યો ધ્યાનથી આ વિડીયો જોજો સાંભળજો અને એક વાર મારા અંદર મુજબ એક વાર રફ બુકમાં તમારી જાતે પહેલાં જોઈ લેવો વિડીયો પાકો કરવાની પ્રયત્ન કરો અને રફ બુકમાં તમે આ બધું તો કે 2 વાર લખું જેથી કોઈ દિવસ ભૂલાય એમ ગમે ત્યારે એક્ઝામ આવે ત્યારે તમે આ તરત જવાબ આપશો જેથી રફ બુકમાં ફરજિયાત બધાએ 2 વાર લખી અને તમારા પપ્પાને અથવા તો તમારા મમ્મીને એ બતાવો કે જો મમ્મી આજે જે સરે સમાજના સરે જે લેસન આપ્યું છે એને 2 વાર કરેલું છે આજે સમજાય જાય તો એ ખૂબ યાદ રાખજો જેથી પરીક્ષામાં આપણે કોઈ મુશ્કેલી આવે નહીં। બસ આજનો જે આજનું મારું કાલનો નવા ટોપિકમાં આપણે ક્યાં ક્યાં દેશો સાથે વેપાર કર્યો છે ક્યાં ક્યાં આંતરરાષ્ટ્રીય જે આપણે નવેરો વિકસાવી છે એના વિશે આપણે અથવા તો આપણી જે પ્લેટો છે ભૂસ્તરીય રચનાની પ્લેટો ઉપર આખી પૃથ્વી પડેલી છે એ પ્લેટો વિશે આપણે નેક્સ્ટ પીરિયડમાં વાત કરશું। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આગળ બધા બીજા વિદ્યાર્થીઓને પણ બતાવજો। જય સ્વામિનારાયણ।